7 થી 10 પ્રશ્ન નીચેની સમગુણોત્તર શ્રેણીના નિર્દેશિત પદો, નિર્દેશિત એટલે માગ્યા મુજબ પદોનો સરવાળો શોધો. એમાં પહેલું 7મું પોઈન્ટ 15 પોઈન્ટ 0 15 પોઈન્ટ 0 0 15 પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. જો અહીં એ એટલે પોઈન્ટ 15, આર એટલે આ ભાગ્યા પોઈન્ટ 0 15 ભાગ્યા પોઈન્ટ 15 એટલે કે પોઈન્ટ 1. આપણે S20 શોધવા છે. પહેલાં 20 પદોનો સરવાળો S20. તો અહીં SNનું સૂત્ર, અહીં N પદોનો સરવાળો SN બરાબર એ 1 માઇનસ આરની એન ઘાત અપન 1 માઇનસ આર. તો S20 બરાબર એનની જગ્યાએ 20, એ એટલે પોઈન્ટ 15, આર એટલે પોઈન્ટ 1 પોઈન્ટ 1, વનમાંથી પોઈન્ટ 1 જાય એટલે પોઈન્ટ 9. આ પોઈન્ટ 9 એને આમ પણ લખી શકાય. અહીં પાછળ મીન આ બે આંકડા છે, આ એક આંકડો એટલે એ બે આંકડામાં આમાં ફેરવ્યું. 9 લખો કે 90 લખો ચાલે પોઈન્ટમાં. 15 6 90 1/6 આ જવાબ. પહેલાં 20 પદોનો સરવાળો આટલો હોય. જુઓ અને પ્રથમ n પદોનો સરવાળો આ આપણે શોધવો છે. તો એ બરાબર √7, આર બરાબર આ ભાગ્યા √21 ભાગ્યા √7, 7 તરી 21 એટલે √3. આપણે SNN પદોનો સરવાળો શોધવો છે. અહીં પ્રથમ N પદોનો સરવાળો SN બરાબર આરને આગળ રાખવાનો, કારણ કે આર 1 કરતાં મોટા છે. કારણ લખવાનું, આ √3 એટલે 1.73 થાય. એ એટલે √7, આર એટલે √3, આર એટલે √3. અહીં ઉપર નીચે આની કરણી વડે ગુણવાના. ઉપર નીચે √3 + 1 આ √3 એની એન ઘાત -1, આ √3 + 1 નીચે 3 - 1 થઈ જાય, એ -b ને એ +b, 3માંથી 1 જાય તો 2, તો √7/2 આવું પણ લખાય. √7/2 અને આ વર્ગમૂળ છે આ, એને n/2 લખાય. રૂટ એટલે 1/2 કહેવાય. તો 3 ની n/2 - 1 અને આ √3 + 1 આ n પદોનો સરવાળો. જો આ સમગુણોત્તર શ્રેણી એને પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો એ બરાબર 1, આર બરાબર -a, આ ભાગ્યા અથવા તો આ -a, એન પદોનો સરવાળો SN આપણે આ શોધવું છે. તો અહીં SNનું સૂત્ર એ 1 - r, આર આગળ કે પાછળ ગમે ત્યાં લખો ચાલે, એ એટલે 1, આર એટલે -a, આર એટલે -a, -a ની n ઘાત અપન 1 + a, આ n પદોનો સરવાળો. આ -12 ના નીકળે, આમાં n યુગ્મ હોય
तो आ माइनस रहे एन अयुग्म हो तो प्लस था एट आम नाम जवाब राखवा आटलो ज। एना पछी दसमो दाखलो जुओ अन प्रथम एन पदों सरवाळो शोधो। तो जुओ अहीं ए बराबर एक्स क्यूब आर बराबर आ भाग्या एटले एक्स स्क्वेर आवे सीधू लखी शकावे। एन पदों सरवाळो एस एन आपणे शोधवुं छे तो अहीं प्रथम एन पदों सरवाळो एसएन बराबर ए आर आगळ के पाछळ गमे त्यां चाले कोई आर नी एन माइनस वन लखी हो तो कोई वांधो नहीं। ए एटले एक्स क्यूब आर एटले एक्स स्क्वेर आर एटले एक्स स्क्वेर आ एक्स नी टू एन थी जाए आ बेनो गुणाकार थाय आ प्रथम एन पदों सरवाळो। तेरमो दाखलो पेला लई लीए दस पछी न आ समगुणोत्तर श्रेणी न प्रथम केटला पदों सरवाळो 120 थाय। ए एटले 3 आर एटले आ भाग्या आ एटले 3 धारो के एस एन 120 एन आपणे शोधवा छे केटला पदोनो सरवाळो। तो जो पहला तो एस एन एनु सूत्र ए आर ने आगळ राखवानो आमां ફરજિયાત કારણ કે આર 3 છે 1 થી મોટા છે એસ એન 120 એ એટલે 3 આર એટલે 3 આ 120 3ની એન માઇનસ 1 આ નીચે 2 આ ગુણાકારમાં જાય એટલે 240 આ 3 ભાગાકારમાં જાય 240 ભાગ્યા 3 એટલે કે 80 એક આ બાજુ આવે એટલે 81 81 એટલે 3 ની 4 ઘાત એટલે કે એન બરાબર એન ઇઝ ઇક્વલ ટુ 4 પહેલા 4 પદો એનો સરવાળો 120 થાય। કયા 4 પદ જુઓ આ પહેલું પદ 3 ત્રણનો વર્ગ 9 ત્રણનો ઘન 27 અને 3 ની 4 ઘાત એટલે 81 આનો સરવાળો કરો એટલે 120 થઈ જાય। આનો અધમાં લખ્યું આ પહેલાં 4 પદોનો સરવાળો 120 થાય। સિગ્મા કે બરાબર 1 થી 11 2+3k આની કિંમત શોધો। જો સિગ્મા એટલે સરવાળો આ સિગ્મા અને સિગ્મા વડે દર્શાવાય સરવાળા માટેનું હોય તો અહીં આગળ કે બરાબર 1 થી 11 લઈ અને આનો સરવાળો કરો એવું કહે છે તો કેની જગ્યાએ પહેલાં 1 મૂકવાનો પ્લસ સરવાળો કેની જગ્યાએ 2 મૂકવાનો પ્લસ 3 મૂકવાનું છેલ્લે 11 મૂકવાના કે જ્યાં દેખાઈએ 1 થી કરીને 11 સુધીના મૂકવાના। તો હવે 2 એને છૂટા પાડું છું આ 2 આ 11 વખત આ બગડા અલગ લખ્યા 1 2 3 આવા 11 વખત હોય બગડા આ અલગ લખું છું 3 ની 1 ઘાત 3નો વર્ગ 3નો ઘન આ 11 વખત અહીં 11 વખત લખો તોય ચાલે અથવા 3 ની 11 ઘાત આ 11 વખત 2નો સરવાળો એટલે 22 થઈ જાય સીધું લખાય અથવા તો આવું લખવાનું 11 વખત 2
એટલે 22. આનું સૂત્ર છે એ આરની એન માઇનસ વન અપન આર માઇનસ વન. અહીં એ એટલે પહેલું પદ 3 અને આર એટલે આ ભાગાકાર 3. આ 11 2 22 તમારા સીધા લખી નાખવાનું હોય. એ એટલે 3, આર એટલે 3, એની એન ઘાત એટલે 11, એન એટલે 11 છે. આ 3 - 1, આ 2 થઈ જાય એટલે 3/2. આ એનો જવાબ. ઉદાહરણ 15 જુઓ. એમાં 7 77 ન પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો અહીં સરવાળાને Sn કહેવાય. 7 + આ n પદ. આમાં 7 કોમન નીકળે. 1 11 111 1111. હવે સમગુણોત્તર શ્રેણી નથી બનતી તો આપણે અને કોઈ પણ દાખલાને 9 વડે ભાગી 9 વડે ગુણવાના. આ બધાને 9 વડે ગુણો તો 9 99 999 9999. આવા એન પદ. હવે ધ્યાન રાખો, શ્રેણી બનાવીએ. આ 9 એટલે 10 - 1, 99 એટલે 100 - 1, આ 999 એટલે 1000 - 1, આ 10000 - 1. આ રીતે એન પદ આવે. હવે બે ટુકડા કરીએ. 10 100 1000 એટલે કે આ 10 100 એટલે 10 નો વર્ગ, 1000 એટલે 10 નો ઘન. આવા એન પદ. આ એકડા છે બધા, એ અલગ પાડીએ, માઇનસ કોમન કાઢીએ, એટલે 1 + 1 + 1 આ એન વખત. આનું સૂત્ર બને એ આરની એન માઇનસ 1 / આર - 1. આ સમગુણોત્તર શ્રેણી એનું સૂત્ર બને. અને આ 2 વખત હોય તો 2 કહેવાય, 3 વખત હોય તો 3 કહેવાય, એન વખત છે એટલે આને એન કહેવાય. આ સમગુણોત્તર શ્રેણીમાં એ એટલે 10 છે, એ બરાબર 10 પહેલું પદ, અને આર એટલે આ ભાગ્યા આ ગુણોત્તર, આર બરાબર 10. આર એટલે આ ક્રમિક પદોનો ગુણોત્તર, આ ભાગ્યા આ કરો એટલે આર બરાબર 10. એની જગ્યાએ 10, આરની જગ્યાએ 10, આ એન એમ. દસમાંથી 1 જાય 9, 10 / 9 આવું લખી શકાય. હજી ગુણાકાર આ જવાબ ચાલે, આ જવાબ પાછળ આપ્યો છે, પણ ગુણાકાર કરવો હોય તો 70/81, 10 ની n - 1, અને આ 7 n/9. આ લખો તો ચાલે. આનો આની સાથે ગુણાકાર કર્યો એટલે આવ્યું, અને આનો આની સાથે ગુણાકાર કર્યો એટલે આવ્યું. અહીં સુધી લખો તો એ ચાલે. આ ચોપડીમાં આ જવાબ આપ્યો છે એટલે આટલું રાખો તો ચાલે.